સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચકચાર મજાવનાર મોડાસા ગામની અનુસૂચિત જાતિના દીકરી કાજલ પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાના પગલે દસ જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ચકચાર મજાવનાર મોડાસાના સાયર ગામના સમાજને કલંકિત કરતા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના બનાવને પગલે મરણ પામનાર કાજલને ન્યાય મળે તેવા હેતુથી નવસારીના વિવિધ વિસ્તારોમાંથી ભિલિસ્તાન ટાઈગર સેના સામાજિક એકતા મિશન ભીમ સૈનિક મિત્રમંડળ વિદ્યા સંજીવની મંડળ રમાભાઈ ભીમરાવ આંબેડકર સમાજ મંડળ તેમજ અનુસૂચિત જાતિની દસ જેટલી સંસ્થાઓ દ્વારા આ બનાવના તમામ આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે નવસારી કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ખૂબ શરમજનક અને નિંદનીય છે એનો બ્લિસ્ટન ટાઈગર છે પહેલાં તો સખત શબ્દોમાં અખોળ છે અને માંગ કરે છે કે આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કેસ ચાલી જલ્દીથી જલ્દી ફાંસીની સજા મળે અને આરોપીઓને ફાંસીની સજા તો મળે જ પણ સાથે સાથે ડીવાયએસપી ને જે સંડોવાલા પોલીસ અધિકારી છે એમને પણ સસ્પેન્ડ કરે એવી અમારી માંગ છે એના વિશે હું એ કહેવા માગું છું કે દીકરી જ્યારે ઘરની બહાર પગ મૂકે છે તેના મનમાં ડર ન હોવો જોઈએ અત્યારે દીકરીના મનમાં ડર હોય છે કારણ કે એના ઘરની બહાર પગ પણ એ ગભરાય છે કે કદાચ જો મારી આવું બનશે તો તો ડર ન એટલે દીકરીને શાળામાં પ્રાથમિક શાળામાં કોલેજોમાં એની માટે સંરક્ષણની તાલીમ આપવી જોઈએ જેથી તે સુરક્ષિત રહે અને જે હૈદરાબાદની પોલીસે જે કરેલું હતું તે મોડાસાની પોલીસે પણ કરવું જ જોઈએ જે છોકરી જ્યાં ઝાડ પર તેને લટકાવી હતી ત્યાં જ તે નરાધામો ત્યાં જ સજા આપવી જોઈએ મારી અપીલ આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને અલગ અલગ બાર જેટલી સંસ્થાઓએ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલા છે જેમાં મોડાસાની ઘટનામાં જે અનુસૂચિત જાતિની દીકરી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી છે તેને વખોડવામાં આવ્યા છે સાથે સાથે જ આ ઘટનાની ચાર દિવસ બાદ એફઆઈઆર કરવામાં આવી છે જેથી સંડોવાયેલા જે પીઆઈ અને ડીએસપી છે તેને સસ્પેન્ડ કરી ડિસમિસ કરી અને તેના વિરુદ્ધ પણ એટ્રોસિટી એક્ટની કલમ ચાર અન્વયે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે અને સાથે સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નૈતિક રાજીનામાની પણ અમે માંગ કરી છે કારણ કે નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે કોઈપણ બેનને અડધી રાતે તકલીફ પડે તો મને ટપાલ લખજો અરે ટપાલ ક્યાં આ તો તમને સોશિયલ મીડિયાના માધ્યમથી સેકન્ડોમાં ઘડીના છઠ્ઠા ભાગની અંદર ખબર પડતી હોવા છતાં તમે એક શબ્દ ઉચ્ચારતા નથી તો એ વાતને અમે ધિકારીએ છીએ નરેન્દ્રભાઈએ માત્ર બોલવા સિવાય બીજો કોઈ ધંધો કર્યો નથી એટલે નરેન્દ્રભાઈ મોદી અને તેમની ટીમે રાજીનામું આપી દેવા જોઈએ અને તેના સ્થાને બીજા સારા ઉમેદવારો આવે અને આપણા દેશની બેટીને સુરક્ષિત કરે તેવી અમે માંગ કરી અનુસૂચિત જાતિની યુવાન દીકરી સાથે થયેલા આ ઘુણાસ્પદ બનાવને તમામ સંસ્થાઓના આગેવાનોએ વખોડી કાડવા સાથે ગુનેગારોને ફાંસી આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસૂચિત જાતિની જે દીકરીને અપહરણ કરીને તેમના પર સામૂહિક દુષ્કર્મ આદરવામાં આવ્યું અને દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી તે ઘટના જધન્ય ઘટનાને એમાં વખોડીએ છે સમસ્ત અનુસૂચિત જાતિ અને અલગ અલગ વિવિધ સંસ્થા બાર જેટલી સંસ્થાઓ અને અલગ અલગ સમાજ સમુદાયના જાતિ ધર્મના વાળા તોડીને આજે આ કેન્ડલ માસમાં જોડાવાનાર છે આ દુષ્કર્મ એ માત્ર અનુસૂચિત જાતિની દીકરી ઉપરનું દુષ્કર્મ નહીં પણ ગુજરાતની અને ભારત દેશની દીકરી ઉપરનું દુષ્કર્મ છે આ વાત દુષ્કર્મી અને ગુનેગારોને છાવરવા જોઈએ નહીં તેને તાત્કાલિક ફાંસીની સજા કરવી જોઈએ તેની ટ્રાયલ તાત્કાલિક ચલાવવી જોઈએ આજે જે મોડાશેની અંદર જે હત્યા આજે થઈ છે જેમને દુષ્કર્મ કર્યો છે એમને તાત્કાલિક ધોરણે ક્યાં તો એન્કાઉન્ટર કરવામાં આવે ક્યાં પછી એમને ફાંસીની સજા સુનાવવામાં આવે એવી આ સમસ્ત નવસારી અનુસૂચિત જાતિ અને સમસ્ત નવસારી જિલ્લાના તમામ રહેવાસીની આ એક માંગણી છે એમને છચગ રીતે પૂરી કરે સરકારને આ અપીલ છે અને બીજું કે સમાજની અંદર આ ક્યાં સુધી બેટી બચાવો બેટી પઢાઓનો નારા લે અને આ આજ સુધી કોઈ દીકરી સુરક્ષિત નથી તો આ દીકરીને સુરક્ષિત કરે ગવર્મેન્ટ એની તાત્કાલિક નોંધ લે આ તો સામાજિક એકતા મિશનના કેવલસિંહ રાઠોડસિંહ સાહેબે એફઆઈઆર ચાર દિવસ પછી એની એફઆઈઆર નોંધવામાં આવે એવો તો કયો નિયમ છે કે જે એફઆઈઆર બી મોડી મોડી નોંધવામાં આવે છે તો તાત્કાલિક ધોરણે એના પગલાં લઈ અને એમને સજા આપવામાં આવે એવી અમારી માગણી છે સૌ નવસારી રહેવાસીઓની કાજલ બેન પર જે દુષ્કર્મો કરી તેને મારી નાખવામાં આવી છે તેના પ્રત્યે શું અમારી આપણી સરકાર ઊંઘી રહી છે તે હું સરકારને ખાલી એક જ વસ્તુ કહીશ કે એ જે બળતરીઓ છે તેને ફાંસી મળવી જોઈએ જો ફાંસી નહીં મળે તો અમે આજે જે કેન્ડલ માર્ચ કરીને અમે વ્રત રાખીને અમે એની રેલી નીકાળીએ છીએ તે રેલી બીજા દિવસે તો એના થોડાક દિવસો પછી આંદોલનના રૂપમાં નીકળશે અને તે સરકારને બહુ જ ભારી પડશે શું એના ઘરમાં એ બળતકારીના ઘરમાં કોઈ મા નથી કોઈ બહેન નથી ગરિમા છે તે આવી જ રીતે તે આ કાજલ બેન છે તે પણ કોઈની એક દીકરી જ છે અને જો એને ફાંસી નઈ મળે તો અમે દલિત સમાજવાળા અમે બધા જ જે અનુસૂચિત જાતિના જેટલા પણ માણસો છે આ ભારત દેશમાં ને ગુજરાત રાજ્યમાં અને વિશેષ કરીને નવસારી જિલ્લામાં અમે બધા જ હજી પણ આના કરતા વધારે માણસો નીકાળીને અમે આંદોલન તરફ વળશું જો એ બળદકારીને ફાંસી નઈ મળે તો જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યા બાદ રાત્રિના સમયે જલાલપોરના લીમડા ચોક તેમજ ગાંધી પ્રતિમાથી મોડાસા ખાતે બનેલા બનાવને વખોડી કાઢવા માટે અને સદગત કાજલના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષના આગેવાનો જોડાયા હતા આ રેલી નવસારી રેલવે સ્ટેશનથી રાજમાર્ગો ઉપર ફુવારા ટાવર જૂનાથાણા અને કોર્ટ પાસે લુન્સીગોઇ સ્થિત ડોક્ટર આંબેડકરજીની પ્રતિમા પાસે વિરામ પામી હતી જ્યાં બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા એનટીસી ન્યૂઝ નવસારી